વડોદરામાં 18 વર્ષથી વધુ વયના લોકોને રસી આપવાની શરૂઆત થઈ હતી. શહેરના કલ્યાણ પ્રસાદ હવેલી કેન્દ્ર ખાતે દ્વારકેશ મહારાજના બે પુત્રોએ રસી મુકાવીને વેક્સિનેશનનો પ્રારંભ કર્યો હતો. આ પ્રસંગે મ્યુનિસિપલ કમિશનર સ્વરૂપ પી, મેયર કેયુર રોકડિયા અને સાંસદ રંજનબેન ભટ્ટ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા. તેમણે યુવાનોને રસી લેવા માટે અપીલ કરી હતી. આપ સૌને વિનંતી છે, કોર્પોરેશન તરફથી, મારા તરફથી, બધા તરફથી, વેક્સિન તમારા વારો જ્યારે આવશે ત્યારે આપ લોજો. અને વેક્સિનેશન લીધા પછી પણ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ એ ફરજિયાત છે. ફર્સ્ટ ડોઝ પછી જ્યારે એક મહિના પછી સેકન્ડ ડોઝનો વારો આવશે ત્યારે સેકન્ડ ડોઝ પણ આપે અવશ્ય લેવાનું છે. અને જ્યારે રસીના બંને ડોઝ વ્યક્તિના શરીરમાં જાય છે ત્યારે શરીરમાં જે એન્ટીબોડી ડેવલપ થાય છે તેને કારણે જ્યારે કોરોનાનો ચેપન જો વ્યક્તિને લાગે છે તો તે સિમ્પટમ્સ માઇલ્ડ થઈ જાય છે, કોરોનાની ઘાતકતા ઘટે છે. ત્યારે સર્વે નગરજનોને આપના માધ્યમથી અનુરોધ કરું છું કે તેઓ વહેલી તકે, જેઓ 18 થી 45 વય જૂથના વચ્ચેના છે, તેઓ વહેલી તકે રસીના બંને ડોઝ પૂરા કરે. વેક્સિન દરેક વ્યક્તિ માટે ખૂબ જરૂરી છે. સિનિયર સિટીઝન એટલે કે 45 થી લઈને ઉપરના દરેક વ્યક્તિ માટેનું વેક્સિનેશન થઈ ગયું છે. ઘણા લોકોએ બીજો ડોઝ પણ લઈ લીધો છે, પણ 18 થી 45 વર્ષના દરેક વ્યક્તિને વેક્સિન નહોતું. તો આજથી શુભ શરૂઆત કરવામાં આવી છે. દરેક વ્યક્તિ પોતે રજીસ્ટ્રેશન કરાવે અને પોતાનો નંબર આવે તે રીતે અવશ્ય વેક્સિન લે. જ્યારે બીજો ડોઝ પણ પોતાનો વારો આવે ત્યારે પણ લે, કેમ કે વેક્સિન કોરોના સામે આપણી એન્ટીબોડી થાય છે અને આપણને કોરોના સામે જંગ લડવા માટે આપણને ખૂબ ઉપયોગી થાય છે. એટલે દરેક વ્યક્તિએ વેક્સિન લેવું જોઈએ. રાહ જોતા હતા એટલે બીજા બધાને મૂકાઈ ગયા, એટલે એવું થાય કે આપણે મૂકાઈ દઈએ કે 19+, હવે તો 18+ નું આવી ગયું છે, એટલે હવે એવું થાય કે આપણે પણ વેક્સિન મૂકાઈ દઈએ. તો બીકોઝ એનાથી સારું એવું એન્ટીવાયરસ આવે છે. તો